એક સર્વે અનુસાર ભારત વિશ્વમાં અમેરિકા અને ચાઇના પછી ત્રીજો સ્ટાર્ટઅપ દેશ છે ત્યારે બનાસકાંઠાના એક વિદ્યાર્થીએ અનોખું મશીન બનાવ્યું છે જેનું નામ ટી કપ વોશિંગ મશીન છે ધાનેરા તાલુકાના ભાટીબ ગામના ધવલ નાઈએ આ મશીન પોતાના રિસર્ચથી તૈયાર કર્યું હાઈ પ્રેશર વોટર અને બ્રશથી ટી કપ વોશિંગ મશીન દેશમાં પહેલી વખત બનાવાયું છે પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી પર્યાવરણની સાથે સાથે શરીરને પણ નુકસાન થાય છે તેથી ધવલ નાઈએ એક એવું મશીન બનાવ્યું અને એવું મશીન તૈયાર કરવાનું નક્કી કર્યું હતું કે જેનાથી કાચના ગ્લાસને ઝડપથી અને ઓછા ખર્ચમાં પાણીથી ઓટોમેટિક ધોઈને સાફ કરી શકાય પાલનપુર પોલિટેકનિક કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ દરમિયાન ધવલ અને તેના સાથી મિત્રોને અગાઉ ત્રણ વાર નિષ્ફળતા મળી હતી અને અંતે ચોથી વાર તેઓ આ મશીન બનાવવામાં સફળ રહ્યા રિસર્ચ દરમિયાન અમને ખબર પડ્યું કે પેપર કપ જે છે એ હેલ્થને લઈને ઘણા નુકસાનકારક છે એન્વાયરમેન્ટમાં પણ નુકસાન કરે છે અને જે વાપરે છે એના પણ બસોથી ત્રણસો રૂપિયા રોજના જતા હોય છે તો અમે આ સાદું સિમ્પલ અને સસ્તું એવું સોલ્યુશન કપ વોશિંગ મશીન બનાવ્યું છે કે જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એસઆઈપી અંતર્ગત ફાઇનાન્શિયલ સપોર્ટ પૂરો પાડવામાં આવે તો વિદ્યાર્થીએ અલગ અલગ પ્રોટોટાઇપ મોડલ અત્યાર સુધી ચાર જેવા મોડલ બનાવ્યા છે અને એક ફાઇનલ મોડલ રેડી કરીને એને એ પોતાના મોડલ માર્કેટમાં પણ મૂક્યા અને માર્કેટમાં કપની જે ટી સ્ટોલ હોય છે ટી સ્ટોલ હોય છે ત્યાં કપ વોશિંગ માટે ટી સ્ટોલના ઓનરે એને સ્વીકારે પણ છે અને અહીં નામના વિદ્યાર્થીએ આઈડિયા રજૂ કર્યો એમાં એને કપ વોશિંગ મશીન અમારી એસએસઆઈપી જે ટીમ છે એના માર્ગદર્શન હેઠળ બનાવેલ છે અને એના ભાગરૂપે એને પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરેલ છે અને જે એસએસઆઈપી અંતર્ગત જે મશીન બનાવેલું છે એ ફિઝિબિલિટી રીતે કામ કરે છે અને પાણીનો વે પણ એના અંદર ઓછો થાય છે